आप જોઈ રહ્યા છો satyade.com પાકુ ગુજરાતી। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, બે કલાકમાં જ 8 ઇંચ વરસાદ, દમણમાં 9 ઇંચ વરસાદ। તો વલસાડ સહિત જિલ્લામાં ભારે વરસાદ પડતા સર્વત્રે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। જિલ્લાના 6 તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં માત્ર 2 કલાકમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 8 ઇંચ વરસાદ પડ્યાનો અહેવાલ છે। વલસાડ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણીથી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું। વલસાડ શહેરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી જ ગાજવીજ સાથે મુશળધાર વરસાદનો પ્રારંભ થયો હતો। પરિણામે અનેક વરસાદી ગટરો ઉભરાઈ જવાના બનાવ વચ્ચે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારો એવા મોગરવાડી, ઘરનાળા, છીપવાડ, ઘરનાળા દાણા બજાર, છીપવાડ, વલસાડ પારડી જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। વરસાદી પાણીમાંથી વાહનો કાઢવા જતા અનેક બાઇક બંધ થઈ ગયા હતા, તો કાર પણ બંધ થઈ જતા વાહનોને ધક્કો મારતા લોકો જોવા મળ્યા હતા। આમ વરસાદના કારણે રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે અને સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના 2 કલાકમાં વલસાડના ઉમરગામમાં 8.46 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દમણમાં છેલ્લા 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ વરસ્યો છે, તો જિલ્લાના ઉમરગામમાં 2 કલાકમાં 8.46 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપારડામાં 1.42 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ, પારડીમાં 1.46 ઇંચ, વલસાડમાં 4.30 ઇંચ અને વાપીમાં 6.30 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે, વાપીમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે અને ધરમપુરમાં ઝાડ તૂટી પડવાના બનાવો નોંધવા પામ્યા છે। બ્યુરો રિપોર્ટ, સતેડે ન્યૂઝ, વલસાડ। અત્યારે વલસાડના છીપવાડનું આપણે જોઈએ તો અમે છીપવાડમાં ઉભેલો છું સવારે 6 વાગ્યાનું,
મારે ઘરે જવા માટે મેં શેઠિયાનગરમાં રહેતો છે, મેં 3 કલાકથી અહીં વેટિંગમાં ઊભેલો છું, રસ્તો ખુલે તો મેં ઘરે જાઉં, આગળથી કોઈ રસ્તો નથી, પાટા ઓળંગીને જવાથી 3-4 કિલોમીટરનો રસ્તો થાય છે, ત્યાં બી આપણી સાથે સામાન કપડાં હોય એ બધું હેરાન ગતિના, બહુ જ મોટી ઉપાય, આનો કોઈ રસ્તો આપો, સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।